नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज में आपनु स्वागत छे। आपनी साथे हूँ छु मित्तल। दर्शक मित्रों, बात करवामां आवे आपणा कार्यक्रम थी तो आपणे आम तो रोज बरोज अलग अलग राशि भविष्य जानता होईए छे, अलग अलग माध्यमों द्वारा जानता होईए छे, परंतु आपणे पासे एटलो समय नथी होतो दिवस दरमियान के आपणे राशि भविष्य जाणी शकीए। अने एटले ज आ कार्यक्रम कालनो दिवस केवो कार्यक्रम आपने जणावे छे के आवतीकाले आपनो दिवस शुं कहे छे, केवो रहेशे, तो चालो शुरुआत करीए आपणा कार्यक्रमनी। આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે છે 22 તારીખ અને શુક્રવાર, તો આવતીકાલનું પંચાંગ શું કહે છે વિશે અમે આપને માહિતી આપીશું, અને સાથે જ આવતીકાલનું દિન વિશેષ શું કહે છે વિશે અમે આપને જણાવીશું। અને આવતીકાલે 22 તારીખે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહે છે ટેરોટ કાર્ડ દ્વારા અમે આપને માહિતી આપીશું। તો જો આપને પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય જે પૂછવા માંગતા હોય તો ચોક્કસથી આપ મંતવ્ય ન્યૂઝમાં ફોન કરી પૂછી શકો છો, પરંતુ એ માટે આપે જન્મની વિગત જણાવવાની રહેશે। તો માહિતી આપવા માટે મંતવ્ય ન્યૂઝમાં આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય કિશનભાઈ રાવલ। કિશનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર કિશનભાઈ, જો આવતીકાલની વાત કરવામાં આવે, આવતીકાલે 22 તારીખ છે, સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોને આવતીકાલનું પંચાંગ જણાવશો? નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીશું કાલના પંચાંગની। તો કાલે તારીખ 22/10/2020 ને શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2077 આસો વદ બીજ છે, જે રાશિ છે મેષ રાશિ છે, મેષ રાશિના મૂળાક્ષર વાળા ઈયર રહેશે। કાલે જે પણ જાતકોનો જન્મ થાય એ લોકોનું નામ મેષ રાશિથી રાખવામાં આવશે। નક્ષત્ર ભરણી છે, જે સાંજે 6:56 કલાક સુધીનું છે। યોગ છે સિદ્ધિ છે, રાત્રે 9:40 કલાક સુધીનું। કરણ છે તૈતિલ છે, વાત કરીએ તો ભાઈ 11:29 કલાક સુધી કરણ રહેવાનું છે। પંચક કે વિછોડોની વાત કરવામાં આવે તો ભાઈ કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી। દિવસ આમ જોવા જાય તો કશું સારો છે, પંચકે નથી ને વિછોડો પણ નથી। સૂર્યોદય જે છે એ સવારે 6:26 કલાકનો છે, જે સૂર્યાસ્ત છે એ સાંજે 5:45 કલાકનો છે। વાત કરવામાં આવે તો ભાઈ ચંદ્રોદયની તો 6:53 ચંદ્રોદય થવાનો છે। જે ચંદ્રાસ્ત છે એ સાંજે 7:45 ચંદ્રાસ્ત જોવાઈ રહ્યો છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો ભાઈ 11:43-12:28 નું સારું મુહૂર્ત છે, અભિજીત મુહૂર્ત છે। જે રાહુકાળ છે 10:41-12:05 સુધીનો રાહુકાળ છે, સારામાં સારું જોવા જાય તો કાલે દિવસ છે। માંગલિક કાર્ય તમારે કરવું હોય તો કરી શકાય એવું છે, પણ ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કોઈ સારું એવું મોટું માંગલિક કાર્ય નહીં થાય, કારણ કે અત્યારે ચતુર્માસ ચાલી રહ્યો છે, તો ચોક્કસથી દિવસ સારો છે। તમારે ધાર્મિક ક્ષેત્રે કોઈ પણ સારું મોટું કામ કરવું હોય તો થઈ જશે। જી બેન, જી કિશનભાઈ, આપે પંચાંગ જણાવ્યું, હવે અમને એ જણાવશું કે આવતીકાલનો દિન વિશે શું કહે છે? ભાઈ કાલે શુક્રવારનો દિવસ છે, એક સફેદ અત્તર આવે છે કાલે, તમે ગુલાબનું બરોબર છે એ ગુલાબનું પાંદડીમાં માતાજીને ચડાવી દો તો ચોક્કસથી લાભ થાય। તમારું સફેદ અત્તર થોડુંક બરોબર છે ગુલાબની પર લેવાનું, અને જે તમારા લક્ષ્મીજીનો ફોટો છે ત્યાં તમે મૂકી દો તો ચોક્કસથી તમને લાભ આપે। અને સાથે સાથે શ્રી સુક્તમનો પાઠ આવે છે, સરસ મજાનો પાઠ છે, લક્ષ્મી તમારે જોઈતી હોય જીવનમાં તો ચોક્કસથી શ્રી સુક્તમનો પાઠ કરો, લાભ થાય। તો કાલે શ્રી સુક્તમનો પાઠ કરજો અને એક સફેદ અત્તર માતાજીને ચડાવશો તો તમારા ધન ધાન્ય બનેલા ને બનેલા રહેશે। જી બેન, જી કિશનભાઈ, હવે વાત કરીએ કે સવાલની, તો આજનો સવાલ એ થાય છે કે ઘણી વખત લોકોને માનસિક શાંતિ નથી જળવાતી, એટલે નાના નાના ઝઘડા થતા રહે છે, અથવા તો તેમને લાગતું નથી કે તેમને જીવન જીવવું છે, તો આવા સમયે અમારા દર્શક મિત્રોને ખાસ જણાવશો કે માનસિક શાંતિ જળવાઈ રહે અને સારા વિચારો આવે માટે શું કરવું? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે મિત્રબેન, કે અત્યારના જમાનામાં લોકોને માનસિક શાંતિ નથી મળતી, ક્યાંક ને ક્યાંક લોકો અંદર ખાને બરોબર છે તસ્ત હોય, આપણે ક્યાં તણાવમાં હોય છે, અંદર ને અંદર એ લોકો પોતે હેરાન થતા હોય પણ કોઈને કહી ના શકતા હોય, શું કરવું? તો એક સરસ મજાનું કસ્તુરી ચંદન આવે છે, કસ્તુરી ચંદનનો ચાંદલો નિયમિત પ્રમાણે કરવાનું રાખો। આપણે જે કહેવાય કે ભાઈ કેન્દ્રનું સ્થાન છે તે આજ્ઞા ચક્ર રહેલું છે, આજ્ઞા ચક્ર જો તમારું શાંત થાય તો તમારા મગજના વિચારો શુદ્ધ થાય, હકારાત્મક થાય બરોબર, પોઝિટિવ વિચારો આવે, તો એના માટે શું કરવાનું? તો નિયમિત પ્રમાણે તમારે કસ્તુરી ચંદન આવે છે, કસ્તુરી ચંદનનું તમે તિલક કરવાનું રાખો તો તમારા વિચારોમાં શુદ્ધતા આવશે, તમારા ધ્યાન કેન્દ્રિત થશે। અમુક વખત કેવું કે આપણું ધ્યાન કેન્દ્રિત ના થતું હોય તો એ ચંદનનું જે છે એ ચંદનના કહેવાય છે કે ભાઈ પ્રયોગથી ચોક્કસથી તમારું ધ્યાન કેન્દ્રિત થશે। અમુક વખત આપણે કહેવાય છે કે ભાઈ બીજાના કારણે આપણે કહેવાય ગુસ્સામાં થઈ જઈએ છીએ, અથવા તો બોલી તો જઈએ પછી આપણને પોતાને દુઃખ થાય કે ભાઈ બોલી ગયા, તો આવી વખતે શું કરવું? તો એક દૂધ અને સફેદ ફૂલ, ચંદ્ર જ્યારે કુંડળીમાં ખરાબ થાય ત્યારે આ બધી સમસ્યાઓ ઉદ્ભવે છે, તો ભાઈ ચંદ્ર ખરાબ ના થાય એના માટે શું કરવાનું? ચંદ્ર ક્યાં છે? શિવજી ઉપર બિરાજે છે, અને શિવજી ઉપર તમે નિયમિત પ્રમાણે દૂધ અને એક સફેદ ફૂલ ચઢાવવાનું રાખો તો તમારા મગજને ખૂબ શાંતિ મળશે, તમારું મન એકદમ શાંત રહેશે અને ધારેલા કામ પૂરા થઈ જશે। જી બેન, જી કિશનભાઈ, હવે આપણે આવતીકાલે રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ શું કહે છે?
चलो भाई बात करवामां आवे तो मेष राशि वाला जातकोनी तो काले सामाजिक सन्मान वधे। कोई पण जग्या तमे बहार जाओ तमारी वाहवा थाय, तमारुं सामाजिक सन्मान छे एमां प्राण प्रतिष्ठा वधे, चोक्कस थी तमने लोको वखाण करे। पारिवारिक संबंधों में सुधारो थाय, तमारा जे परिवारना संबंधों छे चोक्कस थी सुधरे, एकदम अंगत तमारा परिवारना संबंधों वधे, गाढ़ थाय। अच्छा स्वास्थ्य पर ध्यान राखवानी काले मेष राशि वाळाने खास जरूर छे। सूर्य थोड़ोक नीचनो थाय छे तो स्वास्थ्य पर तमारे चोक्कस थी अत्यारे थई शके तो नियमित प्रमाणे सूर्यनारायण ने जल चढ़ावजो। आ आखो महीनो कहेवाय छे के भाई तमारे सूर्यनारायण ने जल चढ़ाव तो लाभ आपे, तो नियमित प्रमाणे सवार उठीने सूर्यनारायण ने जल चढ़ावजो, थोड़ुं कंकु नाखी देजो, लाभ थई जशे। अच्छा तमारो खर्चो वधी जाय, कोई पण आकस्मिक खर्चा तमारा काले आवी शके एम छे, नाना मोटा खर्चाओ तमारा वधी शके एम छे। शुभ कलर गोल्डन छे, जयारे शुभ नंबर 5 छे। वृषभ राशि वाला जातको नी वात करे तो कामकाज काले खूब रहे, एक काम पते ने बीजू काम ने बीजू काम पते ने तीजू काम, एटले के भाई काम मां वधारो ने वधारो रहे, तमारे मन ने शांति ना मळे, कोई पण चोक्कस पूर्ण काम थतुं ज रहे। વાત કરે તો લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરે, સારું સારું મીઠું મીઠું બોલીને અમુક વખત કેવું લોકો પોતાનું કામ કઢાવવાનો પ્રયત્ન કરતા હોય કે ભાઈ આમ તેમ કરી, પણ તમે તમારી સમજદારી પૂર્વક કામ કરજો, કોઈ તમારો ગેરફાયદો ના ઉપાડે એનું ધ્યાન રાખજો। વાત કરવામાં તો સાવધાન રહેવાની જરૂર છે, કોઈ છેતરપિંડી ના થાય, કોઈ તમારી જો દગાબાજી ના થાય, ખાસ ધ્યાન રાખવાનું છે। અને કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી રહે તો પણ એનું ધ્યાન રાખવાનું છે, એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત ના થાય, તમે તમારું મગજ સ્થિર ના કરી શકો, ખોટા વિચારો છોડીને તમે જે પણ જગ્યાએ છે એ જગ્યાએ તમારું ધ્યાન કેન્દ્રિત કરજો। શુભ કલર ગુલાબી છે અને શુભ નંબર 2 છે। મિથુન રાશિ વાળા જાતકોની વાત કરીએ તો ભાઈ કાલે વધુ પડતા વિચારો નથી લાવવાના। અમુક વખત આપણે વિચારો મગજ ક્યાંય ચાલી જાય, બેઠા અહીંયા હોય ને ક્યાંય મગજ ફરતું હોય, તો એવા વધુ પડતા વિચારો કાલે ના લાવતા, મગજ શાંત રાખજો, વિચારમાં એકદમ પરિવર્તન લાવજો। દિલની વાત પાર્ટનરથી ના છુપાવો, અમુક વખત આપણે છે ને અમુક વસ્તુઓ છુપાઈએ છીએ અને એના કારણે આપણને ઘરમાં કહેવાય કે ભાઈ તમારા પાર્ટનર જોડે તમારા જીવનસાથી જોડે તણાવ થાય છે, જે પણ છે સ્પષ્ટપણે આજે નહીં તો કાલે જે વસ્તુ ખબર પડવાની છે પડવાની છે, તો તમે જે પણ હોય એ સ્પષ્ટપણે કહેવાનું રાખો, ચોક્કસથી ફાયદો થશે, પરેશાનીઓ રહેશે, નાની મોટી પરેશાનીઓ અંગત જીવનમાં જોવાઈ રહી છે, પરેશાનીઓ રહેશે, બિઝનેસ નોકરીમાં પરિવારને સહયોગ મળશે, તમારા બિઝનેસમાં ચોક્કસથી સારું છે, એ લોકો તમારા પરિવારના સહયોગથી તમારો ધંધો ખૂબ આગળ વધી શકે એમ છે। શુભ કરણ નીરો છે અને શુભ નંબર 1 છે। જી બેન, જી કિશનભાઈ, હવે આવતીકાલે વાત કરવામાં આવે તો કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ વાળા જાતકોની વાત કરીએ તો સમજી વિચારીને બોલવાનું છે, કાલે જે પણ બોલો સમજી વિચારીને બોલજો, કશું પણ આડુઓડું કોઈને ખોટું ના લાગી જાય એવું ના બોલતા, મગજ શાંત રાખજો, સાથે સાથે જે પણ બોલો મીઠી વાણી બોલવાની, હંમેશા લોકોને શું ગમે કે ભાઈ મીઠી વાણી ગમે છે, તો કાલે કોઈ પણ કર્કશ વાણી ના બોલતા, કડવાશ વાણી ના બોલતા, જેથી લોકોને માઠું લાગે। એક સાકરનો મોઢામાં કહેવાય ને કે ભાઈ જે લોકો મોઢામાં સાકર લઈને ફરે એનું જીવન સુધરે, તો કાલે પણ તમારે એ જ કરવાનું છે કે સાકર મોઢામાં લઈને ફરજો, લાભ થશે, ઉન્નતિના માર્ગ ખુલી જશે, કોઈ મોટા ચોક્કસથી કામ પૂરા થઈ શકે એમ છે, કોઈ મોટા કામ પૂરા પડે એમ છે, અથવા તો કોઈ મોટી વાતો તમારા ભવિષ્ય લક્ષી આવી શકે એમ છે અને એમાંથી ચોક્કસથી સફળતા જોવાઈ રહી છે, બિઝનેસમાં નાનો મોટો ફાયદો થઈ શકે એમ છે, વેપાર ધંધા લક્ષીમાં ચોક્કસથી તમારો ફાયદો છે, ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓની ખરીદી થાય, અત્યારે દિવાળીનો સમય આવી ગયો છે બરોબર છે, લોકો નાની મોટી ખરીદી કરવા જાય છે, તો ભાઈ ચોક્કસથી એવું થશે, નાની મોટી તમે બહાર ખરીદી કરી શકો એમ છો। શુભ કલર કાળો છે અને શુભ નંબર 2 છે। સિંહ રાશિ વાળા જાતકોની વાત કરીએ તો વિચાર તમારા હકારાત્મક રાખવાના છે, કારણ નકારાત્મક વિચારો તમારી પર આવશે એને હાવી ના થવા દેતા ખૂબ સરસ મજાના તમારા વિચારો રાખશો એવું જીવન થશે, જેવું વિચારી એવું થાય, એક સીધી ને સ્પષ્ટ વાત છે, તમે જેવું વિચારશો એવું તમારી જોડે થશે, તો હકારાત્મક વિચારો રાખશો તો ચોક્કસથી તમારી જોડે સારા ને સારા કામો થશે, વિશ્વનીય વ્યક્તિઓ સાથે તમારો સાથ મળે, કોઈ સારા વ્યક્તિનો કાલે સાથ મળશે ને તમારું જીવન ઉજળશે। વાત કરીએ તો ભાઈ સંવેદનશીલ મૂળમાં રહો, એકદમ નાજુક મૂળમાં રહો, સવારે કંઈક સારું હોય બપોરે થોડોક ખરાબ ને સાંજે પાછો સારો થઈ જાય, તેવા સંવેદનશીલ મૂળમાં રહેશો અને ભાવનાઓનું સન્માન થાય, તમારી ભાવનાઓ તમારી લાગણીઓ અંદરની લાગણીઓ તમારી લોકો સમજે, અંદરથી કેવા સિંહ રાશિવાળા બરાબર છે બહાર ગર્જના કરતો હોય અંદરથી દુઃખી હોય તો પણ એ તમારી જે અંદરની દુઃખી છે અંદરની જે તરુણા છે લોકો સમજશે, ચોક્કસથી લાભ થશે। શુભ કલર કોઈક વાયોલેટ છે અને શુભ નંબર 3 છે। કન્યા રાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ સ્વાસ્થ્યનું ધ્યાન કન્યા રાશિવાળાને ખાસ રાખવાનું છે, સૂર્ય એ લોકોનો પણ નિષ્ણો થાય છે, તો સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો, સૂર્યનારાયણને જળ કંકુવાળું ચડાવજો, લાભ થશે અને નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો, કોઈ મગજમાં પરિવર્તન આવે, ધંધા લક્ષી પરિવર્તન આવે કે ભાઈ આ કામ છોડીને હવે બીજું કામ કરું છું, અથવા તો આ નોકરી છોડીને કોઈ બીજી નોકરી કરી છે, અથવા તો કોઈ પણ નવા ધંધાની વાતો આગળ આવે અને નવા ધંધાની વાતો ક્યાંક જીવનમાં આગળ વધશે અને તમને મોટો લાભ આપશે।
અચ્છા, નોકરીમાં પણ ફેરફાર થવાના યોગ છે, કીધું એ પ્રમાણે પરિવર્તનના યોગ છે. તમે કદાચ નવી નોકરી બદલવાનો, તમે અથવા તો કોઈ નવી નોકરીનો તમે રિઝ્યુમ સેન્ડ કરો, કોઈ બાયોડેટા કોઈ જગ્યાએ સેન્ડ કરો અને ત્યાંથી કોઈ નોકરીની વાત આગળ આવે તો આવું પણ થઈ શકે એમ છે. અને આવકમાં વધારો થશે માતાજી, ચોક્કસથી તમને આશીર્વાદ આપે છે, નાનો મોટો આવકમાં વધારો થશે, લાભ મળશે. શુભ કલર સિલ્વર છે અને શુભ નંબર 8 છે. જી બેન. જી કિશનભાઈ, હવે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જણાવશો? હેલો, હા, હું આરતી વાત કરું છું. મારે મારા બાબા ને બેબી વિશે બે વિશે પૂછવાનું છે. પેલા બાબા નું પૂછું છું. જી કૃષ્ણભાઈ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બેન. મારા બાબા વિશે પૂછવું છે કે એને સરકારી નોકરી ક્યારે મળશે? એમની જન્મ ની વિગત જણાવશો આપ? એને 21 ફેબ્રુઆરી 1957. જી. શુક્રવાર ને સાંજે 7 વાગે. જી. મંગળ રાહુ નો ધનેશમાં, બરોબર છે કે ભાઈ? મંગળ રાહુ નો અંગારક યોગ છે, ધનેશમાં બેઠો છે. સૂર્ય નો ડાઉટ સપ્તમ ભાવમાં છે, પણ જ્યાં મંગળ રાહુ નો તમારો ધનેશ નો યોગ છે, સરકારી નોકરી મેળવવામાં થોડીક મુશ્કેલી કરાવે, થોડીક અડચણ રૂપ થાય, મહેનત કરે પણ સામે પરિણામ ના આવે. કેમ કે ભાઈ મંગળ રાહુ નો અંગારક યોગ કુંડળીમાં બેઠો છે. હવે આ અંગારક યોગ ને દૂર કરવો હોય, બરોબર છે, અને સરકારી નોકરી આપણે મેળવવાની તીવ્ર ઈચ્છા હોય, એ ભગવાન આપણને આશીર્વાદ આપે તો શું કરવાનું? તમને કહેવાનું છે, દરરોજ નિયમિત પ્રમાણે સુંદરકાંડ નો એક પાઠ વાંચે અને એકવાર હનુમાન ચાલીસા નિયમિત પ્રમાણે વાંચે. દર મંગળવારે લાલ ફૂલ હનુમાનજીનું ચઢાવવાનું રાખે અને 5 કેસરી વસ્ત્રનું દાન આ મંગળવારે જઈને કરાવી દેજો. ચોક્કસથી લાભ થશે. જે રાહુ છે એ રાહુની સમસ્યા નિવારવા માટે મેં પહેલા પણ કીધું છે કે કબૂતરને તમે લોકો મગ ખવડાવો તો તમારો રાહુ શાંત થાય, તો તમે લોકો પણ કબૂતરને મગ ખવડાવજો, ચોક્કસથી રાહુ શાંત થશે અને જે મંગળ રાહુનો અંગારક યોગ છે એ દૂર થશે અને ચોક્કસથી એમને પછી પરિણામ સારું મળી જશે. બીજા તમે વાત કરતા હતા, બીજા બાબાની વાત કરો. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ નિકિતાબેન છે. જી નિકિતાબેન, જણાવો. જન્મ તારીખ છે 27/12/1966. જુલાઈ મહિનો 66. જી. અને સમય શું છે? જન્મસ્થળ સમય 27/12 રાત્રે 12:30 વાગે. જુલાઈ 1966. જી. જન્મસ્થળ? જન્મસ્થળ નડિયાદ. હમણાં ની મારી તબિયત બરાબર રહેતી નથી. વાત કરવામાં આવે તો ભાઈ તુલા રાશિના લગ્નેશ બેઠા છે, રાહુ સપ્તમ ભાવમાં બેઠો છે, મંગળની મહાદશા ચાલે છે અને શનિની અંતરદશા ચાલે છે બેન, જેના કારણે સમસ્યાઓ વધારે થઈ છે. એક દર શનિવારે જો થઈ શકે તો બેન, દર શનિવારે એક પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો રાખજો. સાથે સાથે 11 મુખી રુદ્રાક્ષ આવે છે બેન, 11 મુખી રુદ્રાક્ષ જે પણ વ્યક્તિ પર, એને સ્વાસ્થ્યમાં સુધારો થાય, સ્વાસ્થ્યમાં લાભ થઈ જાય, તો તમે પણ 11 મુખી રુદ્રાક્ષ બેન પહેરજો, લાલ દોરાની અંદર પહેરજો, ચોક્કસથી લાભ આપશે. જી બેન. જી કિશનભાઈ, અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો. જી જણાવશો? મારું નામ યોગિતા છે. જી. મારી જન્મ તારીખ છે 8/10/86. જી. સમય શું છે? સમય રાતના 3 વાગ્યાનો. અને સમય? રાતના 3 વાગ્યા. સ્થળ કયું છે? અને જન્મ સ્થળ છે રાજકોટ ની બાજુમાં જામકંડોણ. જી. શું પ્રશ્ન છે બેન? મારા મેરેજ ક્યારે થશે અને મગજ બહુ ભયમાં કરે છે, તો એના માટે શું કરું? જી. હવે બેન વાત કરવામાં આવે તો ભાઈ સિંહ રાશિના લગ્નેશ છે અને કહેવાય છે કે તુલા રાશિના ચંદ્ર છે. જે રીતે આ કુંડળીમાં જોવા જઈએ તો બેન તમારા લગ્નની શક્યતાઓ ઘણી ઓછી છે. ગુરુ ખૂબ નબળો છે અને સપ્તમ ભાવનો બેઠો છે, પણ આપણે ગુરુ ઊંચનો કરીએ અને કદાચ લગ્નના યોગ પ્રબળ બને એના માટે આપણે 100% આપણે કહેવાય ભાઈ આપણે બનતો પ્રયાસ કરીશું. તો નિયમિત પ્રમાણે એક તો તમારે વિષ્ણુ ભગવાનને એક પીળું ફૂલ ચડાવવાનું રહેશે. વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી આવે છે, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી 1001 નામવાળી પણ આવે છે, રોજ વાંચવાની. શાલિંગ્રામ ભગવાનને તુલસી અર્પિત કરવાની. આટલું કરવાથી ચોક્કસથી ગુરુ ખૂબ ઊંચનો થશે. જોવા જઈએ તો જો પીપળે તમે રોજ જળ ચડાવી શકો તો એનાથી ઉત્તમ કોઈ નથી. નિયમિત પ્રમાણે ચડાવવાનું રાખજો અને દરરોજ ના થઈ શકે તો ખાલી ગુરુવારના દિવસે અવશ્ય કરજો. આટલું કરવાથી બેન તમારો ગુરુ ઊંચનો આવશે અને જે લગ્નની શક્યતાઓ થોડીક નહિવત જેવી છે એ ખૂબ સારી થશે. ક્યાંકથી તમારું માંગુ ગોઠવાઈ જશે. માર્ચ 2022 પહેલા કોઈ સારું એવું માંગુ આવી શકે એમ છે અને તમારા લગ્નની વાતો આગળ જઈ શકે એમ જોઈ રહ્યું છે. જી બેન. જી, બીજા દર્શક મિત્ર જોડાયેલા છે. હેલો હેલો. જી આપ જન્મની વિગત જણાવશો?
અમારે મારી બેબી માટે પૂછવું છે. હા, 25-8-92 એમના લગ્ન વિશે પૂછવું છે. એમને સમય જણાવશો અને સ્થળ? સમય ભાવનગર, સવારે 7:30. સવારે 7:30. હા, પ્રશ્ન શું છે બેન? એના લગ્ન વિશે પૂછવું છે ને એને નોકરી છે, સરકારીમાં ફોર્મ ભરેલું છે, કેટલાક ચાન્સ છે? વાત કરવામાં તો ભાઈ સરકારી નોકરીની શક્યતાઓ ખૂબ સારી છે. મંગળ ખૂબ સારો કર્મેશના સ્થાનનો બેઠો છે બેન, તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી ચોક્કસપણે એમને ગોઠવાઈ જશે. વાત કરવામાં તો ભાઈ લગ્નમાં ઉજી તમારે થોડીક વાર વર્ષ દોઢ વર્ષ તમારે ખેંચાવવું પડશે. મંગળ થોડોક ભારે છે, પણ ચોક્કસથી તમને સરકારી નોકરી પહેલા લક્ષ્ય પછી જ એમના લગ્ન થશે. તો પહેલા સરકારી નોકરી તરફ એમને બને એટલા પ્રયાસ કરાવડાવો. લગ્નની વાત વર્ષ દોઢ વર્ષની અંદર પાકી થઈ જશે. અને એમને કહેજો કે દરરોજ એક લાલ ફૂલ હનુમાનજીને જઈને ચડાવી દે, જેનાથી એનો જે મંગળ છે ખૂબ તેજસ્વી થશે અને બને એટલી વહેલી કહેવાય છે કે ભાઈ સરકારી નોકરી મળી જશે. જી બેન. જી કિશનભાઈ, બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, જણાવશો. જી, અરે મારા બાબાની તારીખ છે 24-8-90. જી, સવારના 10:15 જન્મ. લગ્ન નથી, કઈ વાત નથી આવતી ને લગ્ન ક્યારે થશે? વાત કરવામાં આવે તો બેન સપ્તમ ભાવનો મંગળ બેઠો છે. જોવા જઈએ તો કહેવાય કે ભાઈ શનિની પણ દ્રષ્ટિ ખૂબ ખરાબ છે કુંડળીમાં. તુલા રાશિના લગ્નેશ બને છે, ગુરુની મહાદશા ચાલે છે અને ચંદ્રની અંતરદશા ચાલી રહી છે. હવે વાત કરીએ તો કે ભાઈ નિયમિત પ્રમાણે એમને કહેવાનું છે, જો થઈ શકે તો મસૂરની દાળ આવે છે, કેસરી કલરની મસૂરની દાળ આવે છે, ગાયને ખવડાવવાની રાખે. દરરોજ સવારે કેસરની મસૂરની દાળ ગાયને ખવડાવવાની રાખે અને દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવાનો રાખે. દર શનિવારે દશરથ કૃતમ શનિ ચાલીસા આવે, દશરથ કૃતમ શનિ ચાલીસા દર શનિવારે એમને કરાવડાવજો, ચોક્કસથી લાભ થશે. 8-9 મહિનાની અંદર લગ્નના યોગ પ્રબળ ગોઠવાઈ રહ્યા છે, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સારું માંગવું મળી જશે. જી બેન. જી કિશનભાઈ, બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવશો. મારી બેબી વિશે પૂછવું છે. એમની જન્મ તારીખ જણાવો આપ. 6-10-99. જી. અને સમય શું છે જન્મનું? સમય સાંજનો 8:30 વાગ્યાનો. અને સ્થળ? બરોડા. શું પૂછવું છે આપે? આપણે એમના લગ્ન યોગ માટે પૂછવું છે અને કયો બિઝનેસ ભાઈ કઈ એમનો હસબન્ડ મળશે. જી. વાત કરવામાં તો મેષ રાશિના લગ્નેશ બેઠા છે, ગુરુ ને શનિ લગ્નેશના સ્થાનમાં છે, બુધ કહેવાય કે ભાઈ સપ્તમ ભાવમાં બેઠો છે, શુક્ર ચંદ્ર ખૂબ સરસ છે. જે બી છોકરો મળશે ઘણો સારો તેજસ્વી મળશે. કદાચ થઈ શકે તો ફોરેનથી પણ માંગવું આવી શકે એમ છે બેબીનું, પરદેશથી સારું એવું માંગવું આવી શકશે. જેવા જોવા જઈએ તો ભાઈ નવમાંશ કુંડળીમાં સૂર્ય અને ગુરુ ખૂબ સારા છે. કહેવાય કે ભાઈ જે દાંપત્ય જીવનનો ભાવ છે એમાં નવમાંશ કુંડળીમાં સૂર્ય ગુરુ સાથે છે, એટલે કે ભાઈ છોકરો જે પણ હશે તેજસ્વી કોઈક સારી ઊંચી પદવી વાળો હશે, ઊંચી પદવી તમારે કહેવાય કે ભાઈ કરતો હશે, ખૂબ સરસ તમારો જે છે જમાઈ મળવાનો છે. બેન ચિંતા કરવાની કોઈ વાત નથી, પણ નિયમિત પ્રમાણે થઈ શકે આપણે કે ભાઈ સારામાં સારો મળે તો ખરો, પછી સારો બી રહેવો જોઈએ ને લાંબા સમય સુધી. તો એના માટે તમને ઉપાય આપું છું તો કે ભાઈ બિલીપત્ર આવે છે, એ બિલીપત્ર શિવલિંગ ઉપર નિયમિત પ્રમાણે બિલ્વાષ્ટકમ બોલતા બોલતા ચડાવી દેજો. બુધ સપ્તમ ભાવમાં છે, ચોક્કસથી લાભ આપશે. ચંદનનો ચાંદલો કરવાનો, ત્રણ આપણે કહેવાય જે નેત્રો છે એમને અને બિલીપત્ર બિલ્વાષ્ટકમ બોલતા બોલતા ચડાવશો તો ચોક્કસથી સારામાં સારા યોગ થશે અને બને એટલા વહેલા લગ્નનો યોગ પ્રબળ બની જશે. જી બેન. એજ્યુકેશન ભાઈ, હવે આપણે રાશિ પર નજર કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધનરાશિના જાતકોનો આવતીકાલનો દિવસ શું કહે છે? વાત કરવામાં આવે તો તુલા રાશિવાળા જાતકોની તો કે ભાઈ જૂની યોજનાઓ અચાનક યાદ આવી જાય. ખૂબ જ સરસ જૂની યોજનાઓ છે તમારી જે પડેલી છે કે જે વિલંબમાં મૂકેલી છે, અથવા તો તમે કહેવાય છે કે ભાઈ કોઈ કારણોસર કે ભાઈ તમારી જૂની યોજનાઓ પડતી મૂકી હતી, ફરીવાર નવી એક શરૂઆત થઈ શકે એમ છે અને એમાં નવું સરસ મજાનું ભાગ્ય સાથ આપી શકે એમ છે. તુલા રાશિવાળાને કાલે કોઈ નવું કાર્ય કરવા જેવું છે. અધિકારીઓ પાસેથી સન્માન મળશે, જે પણ જગ્યાએ તમે વાત કરો છો નોકરી ધંધો કરો છો ત્યાંથી કોઈ તમારા ઉચ્ચ પદવીવાળા લોકો તમારું માન સન્માન કરે, તમારા વખાણ કરે, તમારી કામની કદર થાય. અમુક જગ્યાએ કામની કદર નથી થતી, પણ તમારે તુલા રાશિવાળાના દિવસ સારા છે, કામની કદર થશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે એમ છે, ઘણું સારું સ્વાસ્થ્ય મળી શકે એમ છે. જૂના રોગ દૂર થાય, નાના મોટા જે પણ જૂના રોગોથી તમે પીડાતા હોય એ રોગો દૂર થશે. શુભ કલર સિલ્વર છે અને શુભ નંબર 9 છે. વાત કરીએ વૃશ્ચિક રાશિવાળા જાતકોની કે ભાઈ નવું કરવાની પણ ઈચ્છા થશે, કોઈ કાર્ય નવું કરવાની ઈચ્છા થાય, કોઈ નવા કામ કરવાની ઈચ્છા થાય, કોઈ નવા ધંધા વેપાર નોકરીમાં ચોક્કસથી તમારે નવું કંઈક આગળ એનામાં મોટા સાહસ કરી શકો એમ છો. અચ્છા, બિઝનેસને લગતી પણ નવી યોજનાઓ બને, કારણ કે મંગળ સારો છે વૃશ્ચિક રાશિવાળાનો, બિઝનેસમાં કોઈ પણ આગળ મોટા ધંધા વિચારણા કરી શકો છો. અટકેલા નાણાં મેળવવાનો યોગ છે ભાઈ, જે પણ પૈસા તમારા ફસાઈ ગયા છે અથવા તો કોઈ પૈસા આપતું નથી બરોબર છે, એ બધા
કહેવાય છે કે પૈસા પાછાવાના યોગ ખૂબ પ્રબળ છે. જે પણ પૈસા ક્યાંક નાના મોટા ફસાયા છે, ફરી વાર એક લોકોને ફોન કરજો, ક્યાંકથી સગવડ થશે અને પૈસા ઉધાર લેવા પડી શકે એમ છે. કેતુ ખરાબ છે કાલે, થોડાક નાના મોટા પૈસા ઉધાર લેવા પડે, પણ થઈ શકે તો કરતા નહીં, નહીતર તો બે ગણું થશે. તો કોઈની જોડે બને તો ઉધાર ના લેતા, નહીતર તો બે ગણું થશે. શુભ કલર કત થઈ જાય અને શુભ નંબર સાથે છે. વાત કરીએ ધનરાશિવાળા જાતકોની, પ્રયત્નોથી સફળ થઈ જશે. તમારા પ્રયત્નો જે પણ કરો છો એમાં સફળતા જોવાઈ રહી છે. કોઈ પણ સરસ મજાની સફળતા કાલે મળી શકે એમ છે. દિવસો ફાયદાકારક છે, ખૂબ સરસ મજાના દિવસ છે, ફાયદો આપી શકે એમ છે. જીવનસાથીની સહયોગ મળશે, તમારા જીવનસાથીનો સહયોગ તમને લાભ અપાવશે. અમુક વખત કેવું હોય, કોઈ સાથ આપે કે ના સાથ આપે, પણ આપણો જીવનસાથી થોડુંક સારું પણ બોલે તો પણ આપણા જીવનમાં કંઈક આગળ કરવાની ઈચ્છા થાય છે. કાલે જીવનસાથી સહયોગ આપશે, કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે એમ છે. જે પણ માંગો એ મળે, જે જો પેલું છે ને, જો માંગો કે વો મિલેગા એસા કુછ હૈ આપકે પાસ કાલ, તો જે પણ માંગો સારું માંગજો, ભગવાન જોડે ચોક્કસથી તમને વરદાન આપશે. શુભ કલર વાદળી અને શુભ નંબર બે છે. મકર રાશિવાળાની વાતો કરીએ તો ભાઈ દિવસ ખૂબ સારો છે, આનંદમય દિવસ છે, હાસ્ય ભરેલો દિવસ રહેશે મકર રાશિવાળાનો. લગ્નનો પ્રસ્તાવ મળે કે મેરે સાથ શાદી કર દો એવું, લગ્નનો પ્રસ્તાવ ખૂબ સારો છે કાલે. કોઈને પણ જે પણ જાતકોના જન્મમાં કે ભાઈ નથી થતા અત્યારે લગ્નની વાતો અટકે છે, તો દિવસ સારો છે કાલે. કોઈ નાની મોટી લગ્નની વાતો ચાલી શકે એમ છે. નિર્ણય ભાવનાઓને આવીને નથી લેવાનો, પણ ભાવનાઓમાં અમુક વખત લાગણીઓમાં આવીને આપણે નિર્ણય લઈએ છીએ અને પછી આપણને ખરાબ પડે છે, બરોબર છે. અમુક વખત વ્યક્તિઓ સારા લાગતા હોય પછી થોડાક સમય પછી ખરાબ લાગે, કેમ કે ભાઈ ભાવનાઓમાં આપણે વહી ગયા છો. તો ભાવનાઓને તમે કંટ્રોલ કરજો, તમારી જે પણ જે અંદરની દિલની વાત હોય એ જણાવજો અને ચોક્કસથી એમાં લાભ થશે. વિવાદોનો સામનો, નાનો મોટો કોઈક પારિવારિક કે કૌટુંબિક વિવાદોનો સામનો તમારે કાલે થઈ શકે છે, તો એનાથી બચીને રહેજો. કોઈ વાત ફેરવી લેજો પણ વિવાદો આગળ વધે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. શુભ કલર ગોલ્ડન છે અને શુભ નંબર છ છે. કુંભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો જૂના વિવાદો સામે આવે, કોઈ જૂની જૂની ભૂતકાળની વાદો યાદ આવે ને તમારા ઘરમાં નાના મોટા વાદ વિવાદ થાય, તો ભાઈ જે પણ ગયું હોય એને ભૂલી જવાનું છે. નવી શરૂઆત નવી વસ્તુઓથી કરવાની છે, જૂની વસ્તુઓને હવે ભૂલી જાઓ. પરિવારની સમસ્યાઓ વધી શકે એમ છે, નાની મોટી પરિવારની સમસ્યાઓ વધી શકે એમ છે. પારિવારિક સમસ્યાઓ ના વધે એનું ખાસ ધ્યાન રાખજો. એના માટે શું કે બધું ઠાકોરજીને સમર્પિત કર દો. જે પણ કરો એ ભગવાનને સમર્પિત કર દો કે ભાઈ મારા સુખ અને મારા દુઃખ મેં તને સમર્પિત કર્યા છે, તું જે કરીશ એ સાચું જ હશે. માનસિક પરેશાનીઓ વધી શકે એમ છે, નાની મોટી માનસિક સમસ્યાઓ કહેવાય છે કે ભાઈ ઊંચની જે ચંદ્ર કહેવાય કે થોડો ખરાબ થાય છે ચંદ્ર, અને ચંદ્ર ખરાબ થાય એટલે કે ભાઈ માનસિક સમસ્યાઓ વધે. સંબંધોમાં અચાનક ઉલટ પલટ થાય, તમારા સંબંધોમાં અચાનક કહેવાય છે કે નાના મોટા બદલાવ આવશે. શુભ કલર કેસરી રહેશે, શુભ નંબર એક છે. મીન રાશિવાળા જાતકોની વાત કરીએ, થોડા પરેશાન નાના મોટા કાલના દિવસ દરમિયાન રહી શકો છો. કોઈ પણ પરેશાની તમને કહેવાય છે કે ભાઈ નાની મોટી રહ્યા કરશે. વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો, શનિ ખરાબ છે મીન રાશિવાળાનો, વાહનોનો ઉપયોગ એકદમ સાવચેતીથી કરજો. અને થઈ શકે તો કાલે જો થઈ શકે તો વાહનનો ઉપયોગ કરતા જ નહીં, કારણ કે શનિ ખૂબ ખરાબ છે. લોનથી છુટકારો મળી શકે છે, જે પણ કહેવાય કે ભાઈ નાના મોટા વ્યાજમાંથી તમે અત્યારે સંપડાવો છો એ બધામાંથી છૂટછાટ મળશે. અને કામ ઉપર નજર રાખવાની ખાસ જરૂર છે, કાલે કામ ચીવડતાપૂર્વક કરજો, બે દરકારી ના રાખતા, નહીં તો નાની મોટી ભૂલ થશે, શકંજામાં આવી શકો એમ છો. તો બને એટલું તમારું ધ્યાન કામ ઉપર રાખજો. શુભ કલર મરૂન ને શુભ નંબર નવ છે. જી બેન. જી કિશનભાઈ, હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરોટ કાર્ડ દ્વારા અમારા દર્શક મિત્રોને જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. અને બહુ ધન છલકાય તો ભગવાનને પાન ગુણપુન કરતા રહો. વાત કરીએ તો કાલે જેનો પણ જન્મદિવસ છે કે ફોર્થ ઓફ પેન્ટિકલ્સ છે, શું સૂચવે છે કે ભાઈ આ વખત તમને ચોક્કસથી નાણાકીય ફાયદો મોટો જોવાઈ રહ્યો છે. કે ભાઈ કોઈ ત્રીજી વ્યક્તિ તમને એવો ફાયદો આપશે કે જેના કારણે તમારા નાણાકીય સમસ્યાઓ દૂર થશે. નોકરી સાથે નાનો મોટો ધંધો તમે ચાલુ કરી શકો છો, અથવા તો તમે જે ધંધો કરતા હોય એમાં બીજો કોઈ નવા ધંધાનો ઉમેરો આ વર્ષે જોવાઈ રહ્યો છે. શારીરિક રીતે દ્રષ્ટિએ જોવા જાય તો ચોક્કસથી સારો લાભ છે. કોઈ પણ તમારા જે રોગો છે રોગોમાંથી છુટકારો મળે છે, પણ નાના બીજા છુપા રોગો ઉભા ના થાય, બરોબર છે, એનું ધ્યાન રાખવાનું છે. કહેવાય છે કે ભાઈ અમુક વખત આપણે કામમાં એટલા વ્યસ્ત રહીએ છીએ તો આપણું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું, તો એના માટે પણ કહેવાય છે કે ભાઈ મન ચિત્ત વાળું રાખવાનું છે. ખોટા નાના મોટા કહેવાય છે કે ભાઈ માનસિક તણાવો ના લેતા અમુક વખત છુપી ચિંતાઓનો આપણે શિકાર બનીએ છીએ, તો છુપી ચિંતાઓ નથી કરવાનું. શરીર ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કહેવાય છે કે ભાઈ છુપા રોગો મોટું નિવારણ ના કરાવે, ધ્યાન રાખવાનું છે. શારીરિક રીતે તમારે આ વખત થોડું ધ્યાન રાખવાનું છે. એના માટે શું કરવાનું છે, તો કે ભાઈ એના માટે એક કંકુ, બરોબર છે, કંકુવાળું પાણી અને એમાં હળદર નાખજો અને નિયમિત પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવજો. અને આદિત્ય સહસ્ત્રનો એક પાઠ આવે છે, નિયમિત પ્રમાણે બોલજો. કાલે જેનો પણ જન્મદિવસ છે આદિત્ય સહસ્ત્રનો પાઠ નિયમિત બોલશે તો એમને સરકારી નોકરીઓથી સરકારી કામોથી પણ ફાયદા થશે અને આરોગ્ય ખૂબ સારું રહેશે. આ વખત થોડુંક આરોગ્યમાં સંભળા
કે ભાઈ સાંભળવા જેવું છે કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એ લોકો થોડીક સાવચેતી રાખે કાલે, કારણ કે ભાઈ આરોગ્યની દ્રષ્ટિએ થોડુંક ક્યાંક ને ક્યાંક નાનું મોટું વાંકું આવી શકે એમ છે. તો ચોક્કસથી આદિત્ય શસ્ત્રનો પાઠ કરવાથી તમારે સૂર્યનારાયણ ભગવાન તમારા દરેક રોગોનું નિવારણ કરશે, દરેક રોગો ભગાડશે, અને તમારો આ વખત કોઈ એવા વ્યક્તિનો સંપર્ક થશે જે તમને, તમે કરજામાં છો અથવા તો કહેવાય કે ભાઈ તમે આર્થિક સમસ્યામાં છે, એમાંથી તમને ફાયદો અપાવશે. વર્ષ ખૂબ સારું છે, ચોક્કસથી લાભ જોવાઈ જશે. જી બેન. જી કિશનભાઈ, આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આપને પણ જો કોઈ પ્રશ્ન હોય, આપ માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો એ માટે આપ કિશનભાઈનો નંબર નોંધી લો. દર્શક મિત્રો, કાલનું દિવસ કેવું કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.